जिला पंचायत हस्तक की शिक्षण समिति की मेल बैठक में रजू थे 26 मुद्दा ने मंजूरी साथ शिक्षण क्षेत्र परिवर्तन लावा जरूरी चर्चाओ कर। जिला पंचायत हस्तक ने जिला शिक्षण समिति की चूंटनी बाद प्रथम बैठक योजना जेमा रजू थे 26 मुद्दाओं ने मंजूर कर। जयरे शिक्षण न स्तर सुधार विविध शालाओं प्रवासन काम ने प्राधान्य आप आगामी 12-14 दरमियान मुख्यमंत्री की उपस्थिति में योजना प्रवेश उत्सव में 27,000 बाळकोनो प्रवेशनो रक्षांक આપવામાં આવ્યો છે। મુદ્દાની જે કારોબારી છે એમાંથી મોટા ભાગના મુદ્દા બજેટને અનુલક્ષીને છે કે જે બજેટ મંજૂર થયું હતું એ બજેટ આજે શિક્ષણ સમિતિમાં મંજૂર કરીએ છે। અને બીજા જે મુદ્દા છે એમાં એક તો નવા જે ઓરડાની મંજૂરી માંગી છે, જે ગામમાં એવું માનો કે 1-5 હતા 6 ધોરણની જરૂર છે કે જેમાં 1-6 હતા 7 કે 8 ધોરણની મંજૂરી છે એ નવા વર્ગની મંજૂરી આપવાની છે। કાટમાળની હરાજી માટે એટલે જે ઓરડા ખરેખર જે શિક્ષણ શાળાઓ છે એ શાળાઓ એકદમ જૂની પુરાણી છે અને જર્જરિત હાલતમાં છે, એ શાળાઓના ઓરડા ઉતારવાની અને એના કાટમાળની હરાજીની મંજૂરી આપવાના બે મુદ્દા છે। પ્રવેશોત્સવ અને દફતર આપવાના વિષયમાં ટેન્ડરિંગ થઈ ગયું છે અને ઓર્ડર બસ અપાઈ જશે, એટલે જેટલું બનશે એટલા વહેલા દફતર આપવાની શિક્ષણ સમિતિની તૈયારી છે। જ્યારે બીજી તરફ ચાલી રહેલ શિક્ષક તાલીમ શિબિરમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મહેશ મહેતાએ સાવલી તાલુકાના ગોઠડા ખાતે આકસ્મિક ચેકિંગ કર્યું હતું, તેમાં 14-15 શિક્ષકો ધ્યાન નહીં આપતા હોવાનું જણાતા તેમની પાસેથી માફી પત્રો લખાવી લેતા ચર્ચા મચી ગઈ હતી। રાજ્ય સરકાર દ્વારા 3, 4, 5, 6 અને 7 આ 5 દિવસ શિક્ષક તાલીમની યોજના પૂરા રાજ્યમાં છે। પ્રજ્ઞાના શિક્ષકોની તાલીમ 3 તારીખથી શરૂ થઈ છે, બાકીના શિક્ષકોની તાલીમ 4, 5, 6, 7ના દિવસે છે। વડોદરા જિલ્લામાં લગભગ 54 સ્થળોએ આવી તાલીમ ચાલી રહી છે। સવારે 7 વાગ્યાથી 12:30 સુધી તાલીમનો સમય હોય છે। દરેક તાલુકાની અંદર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી બીઆરસી આ બધા મિત્રો તાલીમની મુલાકાત લેતા હોય છે, આકસ્મિક મુલાકાત પણ લેતા હોય છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે પણ અમે પોતે પણ તાલીમની અચાનક મુલાકાત લેતા હોઈએ છીએ। જાણ કર્યા વગર જવાથી વાસ્તવિક સ્થિતિનું દર્શન પણ તાલીમ સ્થળે થતું હોય છે। કવાડ ખાતે પણ તાલીમની મુલાકાત અમો દ્વારા લીધેવા આવેલ છે। મોડા આવનાર 5-6 જેટલા શિક્ષકોની કપાત પગાર રજા મૂકવાના પણ આદેશ અમે આપેલા છે। સાવલી તાલુકાના પણ અમુક સ્થળોએ, સાવલી અને ગોઠડા સ્થળોએ તાલીમની મુલાકાત લેવામાં આવેલી છે। બાયજેટ દ્વારા માનનીય મંત્રીશ્રીનું પ્રસારણ ચાલુ હતું ત્યારે પ્રસારણ જોવાના બદલે કેમ્પસની અંદર વાતો કરતા શિક્ષકો અથવા તો ટાઈમ પાસ કરતા શિક્ષકોને લેખિત માફીપત્રક મેળવ્યા છે। ભવિષ્યમાં આ બાબતનું પુનરાવર્તન ન થાય તેની તાકીદ કરવામાં આવી છે। તેઓએ પણ ગુનાહિત લાગણી અનુભવતા હોવાનું તેમના લખાણમાં પ્રાપ્ત થયેલ છે। તેઓએ ખાતરી આપી છે કે આ પછી ભવિષ્યમાં અમારા દ્વારા આવું વર્તન થશે નહીં। રાજ્ય સરકાર જ્યારે આટલો માતબર ખર્ચ કરીને શિક્ષકો માટે તાલીમની વ્યવસ્થા કરતી હોય ત્યારે તંત્ર તરફથી એટલી અપેક્ષા ચોક્કસ છે કે ફળદાયી નીવડે એ પ્રકારે તેઓ દ્વારા તાલીમ ગ્રહણ કરવામાં આવે અને વર્ગખંડમાં બાળકોને સીધો જ એનો લાભ થાય આવા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના પ્રયાસો છે।